भाजप सरकार की खेडूत विरोधी नीति और निर्णय कारण गुजरात और समग्र देश खेडूत हालाकी भोगवी रहा है। तरह भाजप सरकार खेडूत विरोधी त्रण काला कायदा पसार कर भारत अन्नदाता ने मरण तोड़ फटको मार्यो है, जेनी समग्र देशभर में भारे आक्रोश प्रवर्ती रो है। समग्र देश खेडूत छेल्ला 24 दिवस थी दिल्ली में आ काला कायदा विरोध प्रदर्शित कर रहा है। त्यारे खेडूतोना आ अहिंसक आंदोलन में 30 थी वधु खेडूतोए पोताना जीव गुमाव्या छे, जेने लई कांग्रेसना प्रदेश प्रमुख अमित चावड़ानी सूचना अनुसार खेडूत आंदोलन ने समर्थन तेमज भाजप सरकारे पसार करेला त्रण काळा कायदा विरुद्ध जिल्ला वडा मथके अने तमाम तालुका मथके प्रदेश कांग्रेस समितिनी सूचना अनुसार विविध कार्यक्रमोनुं आयोजन करवानुं नक्की करवामां आवता आज रोज पाटण जिला कांग्रेस कार्यालय खाते प्रेस कॉन्फ्रेंस नुं आयोजन करवामां आव्युं हतुं। अने आ प्रेस कॉन्फ्रेंस सहित दिल्ली खाते अहिंसक आंदोलन में मृत्यु पामेला खेडूतोने उपस्थित कांग्रेसना आगेवानो अने होद्देदारोए 2 मिनिटनुं मौन पाड़ीने खेडूतोने श्रद्धांजलि अर्पण करी हती। आ प्रसंगे कांग्रेस प्रदेश ओबीसीना मंत्री रणजीतसिंह ठाकोरे भाजपे बहुमतीना जोरे खेडूत विरोधी त्रण काळा कायदाओ पसार करी खेडूतोने पायमाल कर्या छे અને આ ત્રણ કાળા કાયદા કેમ રદ થાય અને તેમાં સુધારા વધારા થાય તે માટે સતત ખેડૂત મિત્રો દિલ્હીની બોર્ડર ઉપર ઝઝૂમી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં મજબૂત અભિયાન કરવામાં આવનાર છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી અભિયાનની શરૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। અહિંસક આંદોલન આ ત્રણ કાયદા કેમ રદ થાય કે એની અંદર સુધારા વધારા થાય એ માટે સતત દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂત મિત્રો ઝઝૂમી રહ્યા છે। આ આંદોલનમાં 30-30 ખેડૂતો જ્યારે શહીદી વારે અને એની ચિંતા કરી ગુજરાત કોંગ્રેસ અને પાટણ કોંગ્રેસ એના સમર્થનમાં મજબૂત રીતે એક અભિયાન છેડી રહી છે। આપ દેશના ચોથા સ્તંભ તરીકે આવો છો, આપની પણ ફરજ બને છે કે દેશનો ખેડૂત દેશનો વેપારી અને પ્રજાને પારાવાર નુકસાન થતું હોય એક ભરવાની અણી ઉપરના કાયદા હોય એને ઉજાગર કરવાનું કામ આપનું બને છે। અને આપ સર્વે પત્રકાર મિત્રોને વિનંતી કરું છું કે દેશના ખૂણે ખૂણે આ સમાચાર જાય અને આ ત્રણ કાળા કાયદા રદ થાય એ માટે આપ સહયોગ આપો એવી ભારપૂર્વક વિનંતી કરું છું। કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને એક અભિયાનની શરૂઆત કરે છે અને ચાલો ખેતરેનું અભિયાન કોંગ્રેસ પાર્ટી કરવા જઈ રહી છે, ત્યારે દરેક મંદિરોની અંદર ખેડૂતોને જાગૃત કરવા માટે એક અભિયાન કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે। ત્રણ કાળા કાયદાની ગંભીરતા ખેડૂતો વેપારીઓ અને પ્રજા વાકેફ થાય એ માટેનું કોંગ્રેસનું અભિયાન છે। તો જિલ્લા કિસાનના નવનિયુક્ત પ્રમુખ ભૂરાભાઈ જોશીએ ભાજપ સરકારે બહુમતીના જોરે ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે, જેમાં ખાનગીકરણ સંગ્રહખોરી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી તેનાથી ખેડૂતોને આવનાર સમયમાં શું નુકસાન થશે અને કંપનીઓવાળા કઈ રીતે માલામાલ બનશે તે અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી જો આ કંપનીઓની જેમ આ ત્રણ કાળા કાયદાઓ હોવાનું જણાવી પ્રથમ જીઓ કંપનીની જેમ કંપનીઓ ઊંચા ભાવે ખેડૂતોને માલ ખરીદી કરીને એપીએમસીઓ બંધ કરાવવાની ફરજ પડશે અને એપીએમસીઓ બંધ થઈ ગયા બાદ આ જ કંપનીઓ ખેડૂતોનો મફતના ભાવે માલ ખરીદશે જેથી ખેડૂતો દેવાના દાસ બની આત્મહત્યા તરફ દોરાશે। આમ ખેડૂતો પાયમાલ ન થાય અને તેઓ સદ્ધર બની રહે તે માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં કાળા કાયદા વિરુદ્ધની સમજૂતી આપવા અને ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો કરવા જઈ રહી છે, ત્યારે 23 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી ખેડૂત આંદોલનના સમર્થનમાં અને કાળા કાયદાના વિરુદ્ધમાં વિવિધ કાર્યક્રમો કરવા જઈ રહી છે, ત્યારે ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક મંદિરોમાં દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાની તાલુકા કક્ષાએ હોળી ખેતી બચાવો ખેડૂત બચાવો ચલો ખેતરે ચલો ગામડે જેવા કાર્યક્રમો યોજી ખેડૂતો સાથે સંવાદ ખેડૂત કાળા કાયદા વિરુદ્ધ આવેદનપત્રમાં સહી ઝુંબેશ સહિત પત્રિકાનું વિતરણ કરી
જનસંપર્ક અભિયાન કરવામાં આવનાર હોવાનું પણ આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું. ભારતીય જનતા પક્ષે પોતાના સત્તાના જોરે જે ખેડૂતો ઉપર 3 કાયદા ઠોકી બેસાડ્યા છે એની વિસ્તૃત માહિતી હું પ્રેસના માધ્યમથી આપી રહ્યો છું. ગુજરાતીમાં અમે કહીએ, તમને હું પ્રેસને પણ કહું છું કે ગુજરાતી ભાષામાં લખો તો ખાનગીકરણ, સંગ્રહખોરી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આ પ્રકારથી આ ખેડૂતોને છેતરવા ભરે છે. અંગ્રેજીમાં લખેલું ફોર્મ હશે અને કંપની આદુલતા કરશે તો ખેડૂત કેસ ના કરી શકે. પહેલા એને મામલતદાર, પછી પ્રાંત ઓફિસર, પછી કલેક્ટર અને પછી કોર્ટ, આ ટાઈમ સુધી એને જે કેસ કરવા માટે 1.5 વર્ષની ઝડપટ્ટી કરવી પડશે એ ટાઈમની અંદર ખેડૂત થાકી જશે. ખેડૂત પાસે હોશ નહીં હોય, કંપની કરોડો અબજોમાં રમતી હોય, ખેડૂત ફક્ત અને ફક્ત પોતાની આજીવિકા રમતો હોય, માટે કંપનીઓ જીતવાની છે અને ખેડૂત અંતે આત્મહત્યા કરશે. બીજી વાત હું તમને કહું કે આ લોકો એવો કાયદો લાવે છે, તમે માલ ગમે ત્યાં વેચી શકો. આ દેશની અંદર 80-85% લોકો 2 એકર જમીન વાળા છે. 2 એકર જેને જમીન હોય એ ટ્રાન્સપોર્ટના કારણે બહાર જઈને માલ વેચી ના શકે, કારણ કે એનો માલ 2 એકર પ્રમાણે હોય અને એને બજારમાં જ આપવું પડે અને બજારમાં આવવાથી એને નુકસાની સહન કરવી પડશે. બીજી વાત હું તમને કહું કે જો એપીએમસી બંધ થઈ તો જે હમાલી ટ્રાન્સપોર્ટેશન અને આરતિયા આ બધાની રોજીરોટી છીનવાઈ જશે, માટે આ લોકો હજારો બેકાર પણ થશે. ભારતીય જનતા પક્ષ અને આ દેશના વડાપ્રધાન આવા કાળા કાયદા જે લાવી રહ્યા છે એનો અમારો સખત વિરોધ છે અને મેં તમને આનું રૂપાંતર ગુજરાતીમાં કરે સમજાયું છે. ફરીથી હું તમને કહું કે તમે હેડિંગની અંદર, કારણ કે સરકાર જે વાતો કરે છે, જે વાતો કરી અને પ્રજાને ભરમાવે છે, એ લોકો એમએસપી બોલે છે, એપીએમસી બોલે છે, ફાર્મિંગ કોન્ટ્રાક્ટ બોલે છે, આની ખેડૂતને ખબર નથી. પણ મેં મીડિયાના માધ્યમથી ચોખ્ખી વાત કરી કે ખાનગીકરણ, સંગ્રહખોરી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ આ 3 કાયદાના કારણે ખેડૂત ખૂબ દુઃખી થશે, આત્મહત્યા થશે, મોંઘવારી વધશે, સંગ્રહખોરી વધશે અને ગરીબમાં ગરીબ ખેડૂત પીસાશે અને અંતે આત્મહત્યા કરવાનો વારો આવશે.